સોમનાથ મેગા છે જેમાં તંત્રની કાર્યવાહીમાં રૂપ બન્યા હતાશનની કામગીરીને રોકવાનો પ્રયાસ કર્યો હતો જેને અને નાયબ મામલતદાર દ્વારા તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરી છે આરોપીઓ ડિમોલ્યુશનને અવરોધવા ટોળા સ્વરૂપે ધસી આવ્યા હતા કે હાલ સોમનાથમાં ચાર થી વધુ લોકોને એકઠા થવા મનાઈ ફરમાવવામાં છે છે ત્યારે આવતા લોકો વિરુદ્ધમાં હાલ નાયબ કાર્યવાહી કરી વિશ્વામિત્રી નદી પરના દબાણો છે જેના લઈ અને વડોદરાવાસીઓ પૂરગ્રસ્ત થયા હતા જોકે હવે તેને તોડી પાડવાની છે હજુ પણ નદી પર મોટા દબાણો છે વડોદરાવાસીઓનું કહેવું છે ભીમનાથ બ્રિજ પાસેની સયાજી હોટલ દબાણમાં છે પરશુરામ ભઠ્ઠા પાસેનું દર્શન બિલ્ડિંગ પણ દબાણમાં છે નેતાઓના ઈશારે આ બંને બાંધકામ પર કાર્યવાહી નથી થઈ દસ ટકા નહીં સો ટકા કામગીરીથી પૂર રોકાશે તેવું નાગરિકો દ્વારા કહેવામાં આવ્યું છે કે જો પૂર રોકવું છે તો આ તમામ બાંધકામ જે છે તે ગેરકાનૂની છે તેને દૂર કરવા જોઈએ ત્યારબાદ જ પૂર રોકાશે કારણ કે વડોદરાવાસીઓ એક વખત પૂરના ઝપેટમાં આવી ચૂક્યા છે જેને લઈ અને સમગ્ર વડોદરાવાસીઓ હેરાન પરેશાન થઈ ચૂક્યા હતા ત્યારે ફરી એક વખત વિશ્વામિત્રી નદીના પાણીના સ્તરમાં વધારો થયો છે જેને લઈ અને હાલ વડોદરાવાસીઓના હૈયા હાથ છે કે દબાણ તોડવાની તમે જો કામગીરી ચાલુ કરી છે સારી વાત છે તો તમને આ જે સયાજી હોટલ જે છે જે વચ્ચો નાના છોકરાને કહો ને ઉભા એને સીધી લીટીમાં જો શું દેખાય તો એ કહે કે સયાજી હોટલ દેખાય છે કેમ એને નોટિસ ના આપી અને મારું કેવું એક જ છે કે જે તે ટાઈમે આ જે જોરણ ફેર કર્યા જે વાત આવી સામે પછી જે લોકોએ પરમિશનો આપી છે એ જે તે સમયના મેયર હોય ડેપ્યુટી મેયર હોય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કલેક્ટર હોય કે આખી એમની જે લાઇન છે એ બધાની તપાસ થવી જોઈએ ક્લબ હાઉસ તોડવાથી કશું જ થવા નથી એની દિવાલ પૂરી તોડવાની છે અને પાછળનો જે રહેણાંક ઝોન બનાવી દીધો છે એ રહેણાંક ઝોન પૂરેપૂરો તોડવાનો છે પરંતુ એ ક્લબ હાઉસ તોડીને વડોદરા મહાનગરપાલિકા એવી તૈયારી કરીએ છીએ કે આગામી ચૂંટણીમાં અમને હાર ન મળે બીજી બાજુ વડોદરા શહેરની અંદર જે રીતે સહેજી હોટલ છે એ દેખીતી રીતે તમે એની બાજુમાં ઉભા રહો તો ખબર પડી જાય કે આ નદી માં જ બન્યું છે નદી મોટું પુરાણ કરવામાં આવ્યું અને એના પર આ હોટલ ઉભી થઈ ગઈ છે દર્શન બની ગયું એટલે આવી વડોદરા શહેર ની અંદર નદીના કિનારે નદીનો પટ સાંકડો કરીને અનેક દબાણો કરવામાં આવ્યા છે પણ વડોદરા મહાનગરપાલિકા માત્ર ટાર્ગેટેડ દબાણોને જ તોડવામાં તોડી રહી છે ત્યારે ભાવનગરના સિહોરમાં ફરી એક વખત ધોધમાર વરસાદ નોંધાયો છે સિહોર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ નોંધાયો છે રાજપરા ખોડિયાર વરલ ટાણામાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ સિવાય મઢડા અને મોટા સુરકામાં પણ વરસાદી માહોલ છે લાંબા વિરામ બાદ વરસાદે આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જ્યારે રોડ રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે એક દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે સિહોરમાં ત્યારે સિહોર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે ત્યારે વરસાદી માહોલની વચ્ચે ભાવનગરના તળાજાનું કામરોડ ગામ સંપર્ક વિહોણું બન્યું છે ઉપરવાસમાં ભારે વરસાદ છે અને આ વરસાદથી ગામ સંપર્કવિહોણું બન્યું છે તળાજા નદીનો પ્રવાહ વધતા ગામ સંપર્કવિહોણું બન્યું છે નદી પર બ્રિજ બનાવવાની સ્થાનિકોની માંગણી છે ત્યારે સાંસદ ધારાસભ્યોની રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ સામે ન આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે મેઘાવી માહોલ વચ્ચે આગળ વાત ઊંઝાની જ્યાં ઊંઝાના વાતાવરણમાં એકાઇક પલટો આવ્યો છે ભારે ઉકળાટ બાદ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે હાલ ઊંઝા પાણી પાણી થયું છે થોડા આમથા વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ઊંઝામાં વરસાદની શરૂઆત થઈ છે જ્યારે ઊંડા ઊંઝા શહેરમાં વાદળછાયા વાતાવરણમાં વરસાદની શરૂઆત થઈ છે ઊંઝા શહેરમાં વરસાદ પડવાનો શરૂ થયો છે જેને લઈ અને ઠંડક પ્રસરી છે અને લોકો પણ હાલ ખુશ જોવા મળી રહ્યા છે પરંતુ એક તરફ ખેડૂતો છે જે પોતાના પાકને લઈ અને ચિંતિત બન્યા છે આજ આ જ રીતે ખેરાલુ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખેરાલુ શહેરમાં અને પંથકમાં વરસાદી માહોલ છે ભારે ઉકળાટ બાદ સમય સાંજે વરસાદ તૂટી પડ્યો જ્યાર બાદ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા સાથે જ રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો બીજી તરફ ભરૂચના જંબુસર સહિત ગ્રામ્યમાં પણ વરસાદી માહોલ છે કોરા નોંધણા સુરજ અમનપુર ગામે વરસાદી માહોલ છે જંબુસરમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે ત્યારે જંબુસર પંથક સહિત ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રીજા દિવસે બપોર બાદ વરસાદી મેઘાવી માહોલ છે ત્યારે કોરા નોંધણા તળુજ સાથે આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છે ત્યારે ભારે બફાળા વચ્ચે વરસાદ વરસતા ગરમીમાં રાહત જોવા મળી છે માત્ર કોઈ એક પંથકમાં પરંતુ વાત આગળ કરીએ તો બોટાદ બરવાડા અને ગઢડા પંથકમાં પણ વરસાદી માહોલ છે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જામી પડ્યો છે બોટાદ શહેર તેમજ સમઢિયાળામાં વરસાદી માહોલ છે શેરથડી અને પાડિયાદ ગોરડકા ગોરડકામાં પણ વરસાદી માહોલ છે આ સાથે જ બરવાડા શહેર સાળંગપુર તેમજ ગ્રામ્યમાં વરસાદી માહોલ છે ખાંભડા બેલા ટીમલા કુંડળ સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ છે ત્યારે વરસાદ પડતા ખેડૂતોના જીવ થયા છે કારણ કે કપાસ તલ જુવાર જેવા અનેક પાકો છે જેને નુકસાનની ભીતિ છે ગઢડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં હાલ વરસાદી માહોલ છે લઈ લઈને હાલ ખેડૂતો જે છે તે ડરના ઓથાળ નીચે છે ગોંડલનું રાજવીકાળનું વેરી તળાવ ઓવરફ્લો થયું છે પંચોતેર પાટિયા ધરાવનું આ વેરી તળાવ ઓવરફ્લો થયું છે ઉપરવાસમાં પડેલા વરસાદથી તળાવ ઓવરફ્લો થયું છે તળાવમાં ચારસો છાસઠ ક્યુસેકની પાણીની આવક થઈ છે જ્યારે આ ગોંડલની જીવાદોરી સમાન છે ત્યારે રાજવી કાળનું આ તળાવ છે જે હવે ઓવરફ્લો થયું છે મહારાજા સર ભગવતસિંહજીના શાસનમાં બનાવેલું આ પંચોત્તર પાટિયા ધરાવતું વેરી તળાવ છે જે હવે ઓવરફ્લો થયું છે જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદ છે અને વરસાદને લઈ અને વેરી તળાવ ઓવરફ્લો થયું છે તળાવમાં ક્યુસેક પાણીની આવક સામે જ છે એટલા માટે કે ચારસો જેટલી જ જાવક છે ત્યારે તળાવમાં એકસો બાસઠ એમસીએફટી પાણીનો સંગ્રહ થતો હોવાની પણ વિગત સામે આવી છે ગોધરાના મેહુલિયા ગામના કોઝવે પર પાણી ફરી વળ્યા છે મેહુલિયાએ મેહુલિયાને હેરાન કર્યું છે એટલે કે મેઘાવી માહોલની વચ્ચે મેહુલિયા ગામના કોઝવે પર પાણી ફરી વળ્યા છે ત્યારે મેશ્રી નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા છે કોઝવે પર પાણી ફરી વળતા વિદ્યાર્થીઓ હાલાકીમાં છે જ્યારે વિદ્યાર્થીઓ જોખમી રીતે કોઝવે પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓની બહારે આવ્યા ત્યારે નદીમાંથી સલામત પેલે પાર પહોંચાડવા માટે શિક્ષકો મદદે આવ્યા

અને એક છોકરીને મારે એવું પણ થયું તું કે જે ખાડા પડી ગયા છે પૂલમાં એના લીધે એને નીચે ગરકાવ થઈ અને બીજા બે ત્રણ છોકરાઓની મદદથી એને તાત્કાલિક બહાર કાઢીને પછી લાવ્યા હતા અને એ સમયે એ સમાચાર મળ્યા એટલે પછી અમે અહીંયા હાજર રહ્યા અને હાજર રહીને તમામ બાળકો જે છે એ બાળકોને અમે ઊભા રહી અને પાછી સ્કૂલમાં લાવ્યા દર ચોમાસાની અંદર આ પ્રોબ્લેમ ઊભો થાય છે તો એનો કાયમી નિરાકરણ થાય એવી અમારે અમારી اپિલ છે જેથી કરીને બાળકો શાળામાં નિયમિત આવે ગામમાં એક મેશરી નદી પસાર થાય છે હું નદીમાં દરરોજ અમે જઈએ છીએ ત્યારે બહુ તકલીફ પડે છે અને સરકાર શ્રીને વિનંતી છે કે પુલ મોટો બનાવે અને પુલમાં ઘણા ખાડા પડી ગયા છે એ અમારે અમારા ઘરથી થોડુંક નજીક પડે છે શાળા તેથી વચમાં એક મેશરી નદી વહી રહી છે

સ્કૂલ માં જવાની તકલીફ ના પડે બસ એટલી જ ઉમીદ લઈને બેઠા છે અમે કે આ પુલ બસ ઊંચો થઈ જાય એટલે બધા જ વિદ્યાર્થીઓને ભણવા મળે અને ભણવામાં કોઈ તકલીફ ના પડે ત્યારે વિશ્વામિત્રી નદીની સપાટી ફરી વધતા વડોદરા પાલિકા દોરતું થયું છે નદીની સપાટી સત્તર ફૂટે પહોંચી છે સત્તર ફૂટે સપાટી પહોંચતા જ બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે એક વખત પૂરનો પ્રકોપ વડોદરાવાસીઓએ જોયો છે ત્યારે મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરની બેઠક શરૂ થઈ છે બાવીસ ફૂટની સપાટી પહોંચશે તો સ્થળાંતર શરૂ કરવું પડશે છવ્વીસ ફૂટે સપાટી પહોંચશે તો કામગીરી ઝડપી કરાશે હાલ ચિંતાનો કોઈ વિષય નથી તેવું મેયર દ્વારા કહેવામાં આવી રહ્યું છે પરંતુ ચિંતાનો વિષય છે કારણ કે વડોદરાની વિશ્વામિત્રી નદી પર હજુ પણ ગેરકાયદે બાંધકામ તેમના તેમ જ છે ફરી એક વખત પૂર આવવાની શક્યતાઓ છે ઉપરવાસમાં પણ વરસાદી માહોલ છે શિક્ષણ સમિતિની શાળાઓ તૈયાર રાખવા માટે સૂચના અપાઈ છે બસ તૈયાર રાખવા માટે પણ સૂચના અપાઈ છે હાલ કોઈ અફવામાં આવવા ન આવવા માટે દિલીપ રાણા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું પરંતુ હાલ વડોદરાવાસીઓનો જીવ અધ્ધર છે છેલ્લા જે ચારેક દિવસથી સિટીમાં જે વરસાદ પડી રહ્યો છે રાત્રે પણ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો આજવા અને ઉપરવાસમાં પણ ગઈકાલે એવરેજ ત્રણ ઇંચથી વધારે વરસાદ પડ્યો છે એની પહેલાં પણ જે વાવાઝોડું આવ્યું અને એમાં પણ બે ઇંચ વરસાદ પડ્યો વચ્ચેના દિવસોમાં પણ વરસાદ પડ્યો એને કારણે ધીરે 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 વિશ્વામિત્રી નદીનું સ્તર વધ્યું છે અત્યારે સ્તર જે સત્તર ફૂટ પર છે વિશ્વામિત્રી આજવાડે ડેમ અત્યારે કમ્પ્લીટલી બંધ છે બસો બાર પોઈન્ટ પચીસની આજુબાજુ છે અત્યારે એટલે કદાચ વરસાદ વધે અને વિશ્વામિત્રીનું સ્તર ઊંચું આવે એના માટે થઈને આગવું આયોજન કરવા માટેની અમે એક બેઠક રાખી હતી વિશ્વામિત્રી નદીની સિસ્ટમ ઘણી સેન્સિટિવ છે સાંકળી નદી છે એટલે જો આવનારા થોડા સમયમાં વધુ વરસાદ પડે ચારથી પાંચ ઇંચ તો પાછા ફરી વિશ્વામિત્રીનું લેવલ ભયજનક સપાટી કે જે બાવીસ ફૂટ ચોવીસ ફૂટ અને છવ્વીસ ફૂટ છે બાવીસ ફૂટે આપણે એલર્ટ આપીએ છીએ ચોવીસ ફૂટે તૂટક તૂટક એલર્ટ આપીએ કે ત્રીસ સેકન્ડ ઓન ત્રીસ સેકન્ડ ઓફ અને છવ્વીસ ફૂટે આપણે બધાને ફૂલ એલર્ટ આપી અને લો લાઈન એરિયામાંથી લોકોને ઇવેક્યુએટ કરાવીએ છીએ તમામ લોકોએ પરિસ્થિતિનો અભ્યાસ કર્યો છે નાના મોટા નિર્ણયો કર્યા છે કે એલર્ટ માટે લગભગ વીસે જેટલી બસો કે જે લો લાઇંગ એરિયા છે ત્યાં આગળ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે તંત્ર એલર્ટ ઉપર છે ભારે વરસાદ અને વાવાઝોડે સાથે ને ગાજવીજ સાથેના વરસાદની આગાહીને પગલે અને જે આજવાનું આજવા સરોવરનું લેવલ અને આપણે જે કાલા ઘોડાનું લેવલ જોઈ રહ્યા છે આ બધી ચિંતા કરી અને ઇનવેલ એડવાન્સ માત્ર ને માત્ર આ તાકીદની બેઠક કરવામાં આવી છે અત્યારે હાલ તાત્કાલિક ચિંતા જેવું કશું નથી જ્યારે હળવદમાં વધુ વરસાદથી ખેતીને નુકસાન થયું છે હણમલપુરમાં ચારસો વિઘાથી વધુનો પાક હાલ પાણીમાં ગરકાવ થયો છે દાણમ લીંબુ કપાસ મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે પાણીના નિકાલ માટે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે ત્યારે તંત્રની નિષ્ક્રિયતાનો ખેડૂતોનો આરોપ છે પાણી ભરેલું તમને દેખાય છે બરાબર એનો નિકાલ કરી દે જે બંધ કરેલો છે માનવ શરદી તાપત આ જે આવી છે એનો અધિકારીઓ બધા આવીને આનો નિકાલ કરી દે બસ અમારી માગ એક જ છે અંદાજીત લગભગ ચારસો વીઘામાં નુકસાન છે રજૂઆત તો મામલતદારમાં કરી કલેક્ટર કચેરીએ કરી અને સીએમ ઓફિસ સુધી છે ગયા છીએ ગામનું પાણી અહીંયા ભરીને વાડીઓ ભરી જાય ગામનું પાણી આવીને બધાની આ પાણી જવાનો છે નિકાલ નથી બરાબર અમે એવી માંગ કરી કે અધિકારીઓ એના પાણીનો નિકાલ કરી દે ચારસો યુગ આજુબાજુ હે દાયડમ હે કપાસ છે મગફળી અલગ અલગ લીંબુ છે બધા નુકસાન હોય શકે બધે હવે આ પાણી રાત્રે અગિયાર વાગે બંધ થયો વરસાદ પછી હજી આ રીતે ભર્યું છે અને ગઈ વખતે હાઇમાટે ઉપર વરસાદ થયો છ દિવસ આ રીતે પાણી ભર્યું રહ્યું હતું કુદરતી રીતે હરવે હરવે ઉતરે છે એટલે આ પાણીની સમસ્યાનો અમે તો કઈ અધિકારીઓને કાગરી અને બાગરી આપી પણ એમને ઉકેલ લાવવાનો એમનો વસ્તુ આપણે ઝઘડા કરીને કોઈ વસ્તુનો ઉકેલ આવે નહીં બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ પડેલા વરસાદ અને ભારે પવને વિનાશ વેર્યો છે જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે વડગામના જલોત્રા સહિત સરહદીય વિસ્તારોમાં ખેતીને ભારે નુકસાન થયું છે ભારે પવન સાથે પડેલા વરસાદને પગલે વડગામના જલોત્રા ગામે અનેક પશુઓના ઢાળિયાના છાપરા પણ ઉડી ગયા છે તો પપૈયાની ખેતી કરતાં ખેડૂતોના પપૈયાના છોડ જમીન દોસ્ત થઈ ગયા છે જ્યારે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે હવે આ ખેડૂતો સરકાર પાસે સહાયની મીટ માંડીને બેઠા છે ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા કેટલાય સમયથી અમે નુકસાની ભોગવતા આવી છે ત્યારે હવે સરકાર અમને કંઈક મદદ કરે તો જ અમે ઊભા થઈ શકશું અરે જે વાવાઝોડું આવ્યું એટલા વેગમો હતો ભારે પવન સાથે હતું કે રોપા ટોટલી નુકસાન પામ્યા છે અને એનો જે ફળ બેઠેલો હતો એ ફળ પણ પડી ગયો છે એટલે દોઢ લાખ ઉપરનો ટોટલી મારો ખર્ચો હતો તો સંપૂર્ણ નુકસાન મોચું હાલ બરાબર સરકાર શ્રીને વિનંતી છે કે વહેલા તે પહેલાંના ધોરણે એની કોઈ સહાય ચૂકવામાં આવે સર્વે કરીને વાવાઝોડું આવ્યો સાહેબ વરસાદ ને વાવાઝોડું હાથે આવ્યો એમાંથી બધા મારા પતરા ને બધે બધા ઉડી ગયા ને મને લાગ્યું પગો ઉપર અમે ઓછરીમાં હતી હું ઉડીને આવ્યા પથરા ઓછરીમાં તો આ જ રીતે જૂનાગઢમાં પણ બે દિવસથી વરસાદે તો તબાહી મચાવી છે અને જૂનાગઢના માનના છોડ વિસ્તારમાં ત્રણસોથી વધુ દુકાનોમાં ગટરના પાણી ઘૂસી જતા વેપારીઓની દુકાનમાં લાખો રૂપિયાનો માલસામાન નુકસાન પામ્યો છેલ્લા પંદર દિવસથી ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેને લઈને વેપારીઓ દ્વારા અવારનવાર આ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ તંત્ર દ્વારા વિકાસ કાર્યને લઈને ગટરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે માંગનાથ રોડ ઉપર આવેલી ત્રણસોથી વધુ અંડરગ્રાઉન્ડ દુકાનોમાં ગટરના પાણી ઘૂસી ગયા હતા સાથે સાથે વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓની દુકાનમાં રહેલા લાખો રૂપિયાના માલને નુકસાન થયું છે ચોમાસાની હિસાબે આ લોકો એ ઈરાદા પૂર્વક ઓટલા તોડવાના બાને રોડ તોડી ઓટલા તોડી આખી આખી ગટર તોડી નાખી જેસીબી ફેરવી ને અને એવી પરિસ્થિતિ ખરાબ કરી છે કે આજે અમારી માર્કેટ માં દુકાનો માં મંદિર બધે ને આ પાણી ધોધ ચાલુ થઈ ગયા ત્યાર નવ થી જે રોડ રિપેરિંગ ની કાર્યવાહીનો આરંભ કર્યો છે ત્યાર થી લઈને આજ સુધી અમારે અંડરગ્રાઉન્ડ ની અંદર પાણીનો પ્રવાહ એટલો આવી ગયો ગંદુ પાણી ગટર નું પાણી

અને કનેક્શન આવે છે પાણીનું પ્રેશર આવી અને પાણી જતી હતી અને ત્યાં વેપારીઓને નીચે પાણી ભરાઈ જવાથી માલસામાનને પણ નુકસાન થયું છે એટલે એમના કોર્પોરેશનના અધિકારી લઈ અને એમની સ્થળ મુલાકાત કરી ત્યાં તાત્કાલિક અસરથી મોટી મોટર મુકાય અને પાણી ન ભરાય અને એપાર્ટમેન્ટના ત્યાં બોરમાં પણ આ ગટરનું પાણી વહી જવાથી એમનો બોરનું પાણી પણ ખરાબ થઈ ગયું હતું તો એમને ટેન્કર દ્વારા એમને વ્યવસ્થા થાય જેથી રોગચાળો ન ફેલાય એમના માટેનું બે ફ્લેટ એપાર્ટમેન્ટની અંદર આ પરિસ્થિતિ હતી એમનો તાત્કાલિક નિકાલ કર્યો ચુટિલા હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય છવાયું અમદાવાદથી રાજકોટને જોડતા હાઈવે પર ખાડા જોવા મળી રહ્યા છે હાઈવે પર ખાડાઓને લઈ અને ટ્રાફિક જામ છે ખાડા રાજથી જામથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જ્યારે તંત્ર દ્વારા તો માત્ર માટી ભરીને પુરાણ કરાયું છે અને તેમાં જ સંતોષ મનાયો છે વરસાદથી માટીનું પુરાણ ધુવાતા ફરી એક વખત ખાડા પડી જાય છે અને ફરી એક વખત રાહદારીઓ મુશ્કેલીઓ બેઠે છે

એક સમાચારોમાં આગળ વાત કરવી છે વડોદરાની જે રીતે વડોદરામાં વિશ્વામિત્રી નદીના કારણે પૂર આવ્યું ત્યારે ફરી એક વખત વિશ્વામિત્રી નદીનું લેવલ વધતા મગરો રોડ પર જોવા મળી રહ્યા છે વડોદરાના રાજમાર્ગો પર મગરનું કેટ વોક જોવા મળી રહ્યું છે લાલબાગ બ્રિજ પાસે મગરની લટારો જોવા મળી રહી છે તેનાંક વિસ્તારમાં મગર દેખાતા રેસ્ક્યુ કરાયો છે ત્યારે એક તરફ તંત્ર દ્વારા અને કમિશનર દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રકારની ચિંતામાં મુકાવવાની જરૂર નથી અને બીજી તરફ હાલ જ સત્તર ફૂટે પહોંચતા પાણી સપાટીને અંધાપો આવી ગયો છે આંખની અસર થઈ છે શિવાનંદ મિશન ટ્રસ્ટ હોસ્પિટલ ફ્રીમાં આંખનું ઓપરેશન કરે છે જ્યારે દસ દર્દીને આંખમાં અસર થતા આરોગ્યની ટીમે તપાસ કરી છે આરોગ્ય વિભાગે હોસ્પિટલનો

બે ત્રણ દિવસ બે દિવસ પહેલા મને દેખાવાનું બંધ થઈ ગયું મેં મેં અમારી ગાંઠાણી હોસ્પિટલમાં દેખાયું એણે કીધું કે ભાઈ આમાંથી કે હોદો છે ને પડદો ઓલો થઈ ગયો છે કે તમારે કે ઓપરેશન કરવું ત્યાં તપાસ કરો એટલે ઓપરેશન સારું થઈ ગયું હતું અને સોમવારે કર્યું હતું પછી મંગળવારે પટ્ટી ખોલી નાખી પછી પટ્ટી ખોલી પછી તોય આંગળા આમ દેખાડ્યા બે ત્રણ દેખાણા ચાર દેખાણા પછી બપા અહીંયા ખોલાઈ ને આવીને થોડીક વાર થઈ ને ક્યાં મેં મારી બહુ ને કીધું મને નથી દેખાતા જો પાછું હરખું કર્યું બધું તો મેં કીધું હજી મને દેખાતા નથી એમાં બનાવ એવું બન્યો છે કે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરે અમે બત્રીસ ઓપરેશન કર્યા એમાં નવ કે દસ દર્દીઓ ને ચેપ લાગી છે ઇન્ફેક્શન થયું છે તો આંખમાં પીળા થાય છે આંખ લાલ થાય છે આ દેખાતું સાવ ચાખું થઈ ગયા છે હવે આ બનાવવાને અમે તપાસ કરીએ છીએ સારવાર તો ચાલુ છે તો વધારે દર્દીને ઇન્જેક્શન ઇન્ટ્રા આપીએ છીએ સિસ્ટેમિક એન્ટીબાયોટિક આપીએ છીએ અને રેટિના વિટરિયા સર્જનને પણ આપણે ઓપિનિયન લઈએ છે આ બનાવ છે એ કેવી રીતે બન્યું છે એને તપાસ ચાલે છે